દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતના પટાંગણામાં તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ ભાઈઓ બહેનો માસીએલના ધારણા પ્રદર્શનમાં જોડાયા હતા. તેઓની સરકારમાં વિવિધ પડતર માંગણીઓ પૂરી ન થતા શનિવારના રોજ તાલુકા પંચાયત સામે બેનર તેમજ પોસ્ટરો હાથમાં લઈને ધરણા પર બેઠા હતા અને ઓનલાઈન કામગીરી તેમજ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. આજ રોજ તારીખ 1-10-2021ના રોજ સંજેલી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અમે તાલુકા પંચાયત કચેરી ખાતે અમારી પડતર માંગણીઓ સરકારશ્રીએ જે 2018માં તલાટી કમ મંત્રીની જે હડતાલ થઈ હતી એમાં સરકારે અમને હકારાત્મક નિર્ણય લઈશું એવું કહીને અમારી હડતાલ જે તે વખતે સમેટવા માટે મજબૂર કર્યા અને અમે થઈ ગયા. ત્યાર પછી સરકારે કોઈ પણ નિર્ણય લીધો નથી. જે અમારી પડતર માંગણીઓમાં મુખ્ય મુદ્દા 2004-05માં ભરતી થયેલા તલાટી કમ મંત્રીઓ છે એમને નોકરી 5 વર્ષની સળંગણવાની, વિસ્તરણ અધિકારી સહકાર અને આંકડામાં પ્રમોશન આપવાના, રેવન્યુ તલાટીઓને જે ગ્રેડ પે મળે છે 4400 ગ્રેડ પે તલાટી કમ મંત્રીઓને આપવાના, તલાટી મંત્રીઓની ચાલુ નોકરી દરમિયાન ઘણીવાર ઝઘડા થાય છે લોકો જોડે, મારામારીના પ્રસંગો બને છે, એ બાબતે સરકારશ્રી વ્યવસ્થિત નિર્ણય લે અને એના માટે ચોક્કસ કંઈ કાયદો બનાવે એવી અમારી માંગણી છે. તેમજ તલાટી કમ મંત્રીઓનું મેકમ જે આખા ગુજરાતમાં 18,000 પંચાયતોની સામે 18,000 ગામડા સામે ઓછું છે, 8-9 હજાર તલાટીઓ છે, એની જગ્યાએ નવું મેકમ મંજૂર કરે અને ગામ એક ગામ એક તલાટી એવી અમારી માંગણી છે. શૈલેષભાઈ પરમાર, તલાટી કમ મંત્રી પ્રમુખ સંજેલી. સ્મિત દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, સંજેલી, દાહોદ.